દિવ્યાંગ માતા પિતાએ જોરદાર આંસુએ વિદાય આપી. દુલ્હનના શણગાર સાથે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં યુવતીને છરીના ઘા કરી હત્યા કરી હતી. આ હત્યાકાંડ અંગે ગુજરાતના તમામ લોકો રોષે ભરાયા છે. મૃતક દીકરી ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ છેલ્લા 8 મહિનાથી સાઉથ આફ્રિકા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કાર 2 દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આજે સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી. ભાઈના હાથે બહેનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિની કુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રીષ્માની વિદાયથી આજે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગ્રીષ્માને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા પિતાનું આક્રંદ વાતાવરણને ગમગીન કર્યું હતું. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 2 હાથ જોડી 14 આંસુએ લોકોએ ગ્રીષ્માને વિદાય આપી. અંતિમ યાત્રા દરમિયાન રસ્તા પર 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.